ધોરાજીના વિવિધ રોડ રસ્તા બિસ્માર હાલત હોય ત્યારે વેપારીઓ દ્વારા રોડ પર વિરોધ પ્રદર્શન કરી હવન કર્યું. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સ્ટેટ હાઈવે વિભાગના રસ્તાઓની હાલત ખૂબ જ દયનીય હાલત થઈ ગયેલ હોય. ધોરાજી સ્થાનિકો વેપારીઓએ રોડ રસ્તાઓ બિસ્માર હોય તે બાબતે જવાબદાર તંત્રને અનેક વખત રજૂઆત કરેલ, પણ તંત્રના પેટનું પાણી હલતું ન હોય ત્યારે જૂનાગઢ રોડ, જમનાવડ રોડ, જેતપુર રોડના વેપારીઓએ પોતાનો વિરોધ દર્શાવતા ખાડા પડેલા રોડ પર પ્રતિકાત્મક હવન કરી માર્ગ, મકાન અને વિભાગને લોકોની સમસ્યા ઉકેલવા સમૃદ્ધિ મળે તેવી પ્રાર્થના કરી હતી. ખખડધજ રસ્તાઓ બની ગયેલ હોય તે બાબતે વેપારીઓએ અગાઉ અનેક વખત આંદોલન કરેલ હોય, પણ જવાબદાર તંત્ર યોગ્ય રસ્તાઓની મરામતને બદલે સામાન્ય કામચલાઉ રોડ રસ્તાઓની મરામત કરીને સંતોષ માની ચાલ્યા જાય છે. ત્યારે ધોરાજીના તમામ રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં હોય, અનેક વખત નાના મોટા અકસ્માતો પણ થાય છે. રોડ રસ્તાઓ બિસ્માર હોય તેથી વાહન ચાલકોને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોય, વાહન વ્યવહાર ખોરવાઈ જાય છે. રસ્તાઓનું સમારકામ કરવાના બદલે મોટા મોટા પથ્થરથી ખાડાઓ ભરી દીધા છે, ત્યારે આ નાના મોટા પથ્થરો જેતપુર રોડ પર આવેલ દુકાનોમાં ઉડે છે અને સાથોસાથ આ જ રસ્તાઓમાંથી બેફામ ધૂળની ડમરીઓ ઉડતી હોય છે, જેથી રાહદારીઓ સારાઈ જતા વિદ્યાર્થીઓને આ ધૂળની ડમરીઓથી ભારે તકલીફ સહન કરવાનો વારો આવ્યો છે. તથા સ્થાનિક લોકો અને આગેવાનો અને વેપારીઓએ જણાવેલ કે આ જ રસ્તાઓ ઉપરથી ધારાસભ્ય, સંસદ સભ્ય પણ નીકળી રહ્યા હોય, અધિકારીઓ પણ આ ધોરાજીના રસ્તા ઉપરથી નીકળતા હોય છે, છતાં લોકો ધોરાજીના રોડ રસ્તાઓનું નિરાકરણ નથી લાવી શક્યા, જેથી સ્થાનિક વેપારીઓ અને વાહન ચાલક રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અનેક રીતે થયેલ આંદોલન બાદ તંત્રના પેટનું પાણી હલે છે કે કેમ એ એક મોટો પ્રશ્ન છે. વેપારીઓ દ્વારા તાત્કાલિક આ બિસ્માર રોડ રસ્તાઓનું સમારકામ કરી આરસીસી રોડ બનાવવામાં આવે તેવી માંગ પણ કરાઈ હતી. અલ્પેશ ભાષા, ZSTV, ધોરાજી.